તેમાં પેલું છે તફાવતના મુદ્દા આપો તેમાં છે ઉલટાવી શકાય તેવો ફેરફાર અને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર તો આપણે આની વચ્ચે તફાવત આપવાનો છે તો તેમાં ઉલટાવી શકાય તેવા ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મળે છે જ્યારે ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મળતો નથી ઉલટાવી શકાય તેવા ફેરફારમાં મોટા ભાગે ભૌતિક ફેરફાર હોય છે જ્યારે ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં મોટે ભાગે રાસાયણિક ફેરફાર હોય છે ઉલટાવી શકાય તેવા ફેરફારના ઉદાહરણ છે બરફનું પાણી થવું ઉલટાવી ન શકાય તેવા ફેરફારનું ઉદાહરણ છે લોખંડનું કટાવું બીજું છે રોટલીમાંથી લોટનો પિંડ બનાવી શકાય તે કયો ફેરફાર ગણી શકાય કેમ જવાબમાં લખશું રોટલીમાંથી લોટનો પિંડ બનાવી ન શકાય તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે કાચી રોટલીને પાછો પીંડ અને પીંડમાંથી રોટલી વણી શકાય નહીં ત્રીજું છે તમારા દ્વારા રોજિંદા જીવનમાં થતા હોય તેવા ઉલટાવી શકાય તેવા બે ફેરફાર લખો તો જવાબમાં લખશું રૂમાલને ઘડીવાળીને સંકેલવો અને ખોલવો કાગળમાંથી વિમાન બનાવવું રબરને ખેંચવું ચોથું શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને વિમાન બનાવ્યા પછી સમાન રહે છે તેમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળે છે તો જવાબમાં લખશું હા બંનેનું કદ સમાન રહે છે અને ઉલટાવી શકાય તેવો ફેરફાર છે પાંચમું તમારી માતા દ્વારા બનાવવામાં આવતા ભોજનનું અવલોકન કરો અને આ પ્રક્રિયામાં થતા બે ફેરફારો નોંધો તો તેમાં લખશું બટેકા સુધારવા તો કે ઉલટાવી ન શકાય શાક બનાવવું તો ઉલટાવી ન શકાય લોટમાંથી રોટલી બનાવવી અને શેકવી તો ઉલટાવી ન શકાય છઠ્ઠું છે તમારા દ્વારા કરવામાં આવેલા ત્રણ ભૌતિક ફેરફારો જણાવો તો જવાબમાં લખશું કાગળમાંથી હોળી બનાવી સ્પ્રિંગને ખેંચવી દડાને દબાવવો અને રબરને ખેંચવું સાતમું છે મમ્મી રાત્રે દૂધમાં થોડું મેળવણ ઉમેરી દહીં બનાવે છે આ કેવા પ્રકારનો ફેરફાર છે શા માટે તો જવાબમાં લખશું ઉલટાવી ન શકાય તેવો અને રાસાયણિક ફેરફાર છે આઠમું છે ઘરમાં ભાત રાંધતી વખતે કુકરમાંથી વરાળ બહાર નીકળે છે તો તે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર કેમ તો જવાબમાં લખશું તે રાસાયણિક ફેરફાર છે પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય થાય છે છે અને બાષ્પ ઉપર ઠંડી બહેન માથામાં નાખવાના રબર છે અને તે રબરને પહોળું કરે છે ખેંચે છે અને થોડી વાર બાદ તે ફરી રબર છોડી દે છે તો રબરમાં કેવા પ્રકારનો ફેરફાર જોવા મળે છે તો જવાબમાં લખશું તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે સાથે સાથે ભૌતિક ફેરફાર જોવા મળે છે દસમું છે દીપાવલી પ્રસંગે મીણબત્તી સળગાવતા તે પીગળે છે તો તે ફેરફાર કેવો ફેરફાર ગણાશે શા માટે તો જવાબમાં લખશો સળગાવતા મીણ ગરમ થઈને પીગળે છે ત્યારબાદ ઠંડુ પડતા મૂળ સ્થિતિમાં પાછું આવે છે અગિયારમું છે હાથક ગામમાં એક લોહારભાઈ ગાડાના પૈડા પર વાટ ચડાવતા પહેલા વાટને ખૂબ ગરમ કરે છે ત્યારબાદ આ વાટને લાકડાના પૈડા પર ચડાવીને ઠંડુ પાડી રેડી દે છે તો વાટમાં થતો ફેરફાર કેવા પ્રકારનો હશે સમજાવો તો જવાબમાં લખશું લોખંડની વાટને બળદગાડાના લાકડાના પૈડાના ધેરાવથી સહેજ નાની રાખવામાં આવે છે ગરમ કરવાથી લોખંડની વાટ વિસ્તરણ પામી સહેજ મોટી થાય છે આથી લાકડાના પૈડા પર સહેલાઈથી ચડાવી શકાય છે જ્યારે વાટ ઠંડી થાય ત્યારે સંકોચાઈને ફિટ થઈ જાય છે બારમું છે કમલેશભાઈ તૈયાર થયેલું ખીરું લઈને આવે છે તેમના પત્ની ખીરામાંથી ઈડલી તથા ઢોસા બનાવે છે ખીરામાં થયેલો ફેરફાર કેવા પ્રકારનો હશે તો જવાબમાં લક્ષું ખીરામાં થયેલો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર હશે તેરમું રસ્તા બનાવવા માટે ડામરને ગરમ કરવામાં આવે છે આમાં ડામરના થતો ફેરફાર કેવા પ્રકારનો છે સમજાવો તો જવાબમાં લક્ષશું ડામરમાં થતો ફેરફાર રાસાયણિક અને ભૌતિક ફેરફાર છે ચૌદ મુજે લીંબુનો રસ તથા તેનું શરબત બનાવવાની પ્રક્રિયામાં કેવા પ્રકારનો ફેરફાર જોવા મળે છે તો જવાબમાં લખશું લીંબુનો રસ તથા તેનું શરબત બનાવવાની પ્રક્રિયામાં ઉલટાવી ન શકાય તેવો ફેરફાર જોવા મળે છે પંદર મુ તમારી માતા દ્વારા બનાવવામાં આવતી રસોઈનું અવલોકન કરો આ પ્રક્રિયામાં બે ઉલટાવી શકાય તેવા ફેરફારોની નોંધ કરો તો જવાબમાં લખશું રોટલીના લોટમાંથી રોટલી બનાવી પાછો લોટ બનાવવો પાણીને ગરમ કરવું સોળ મુજબ વર્ગીકરણ કરો ઉલટાવી શકાય તેવો ફેરફાર ન ઉલટાવી શકાય તેવો ફેરફાર તેમાં છે ખીરામાંથી ઈડલી બનાવવી પાણીમાંથી બરફ બનવું બાળકમાંથી યુવાન બનવું પાણીમાંથી વરાળ બનવી તો ઉલટાવી શકાય તેવા ફેરફારોમાં આવશે પાણીમાંથી બરફ બનાવો અને પાણીમાંથી વરાળ બનાવવી ન ઉલટાવી શકાય તેવા ફેરફારોમાં આવશે ખીરામાંથી ઈડલી બનાવવી અને બાળકમાંથી યુવાન બનવું સત્તર મૂજે કોઈ ફેરફાર ઉલટાવી શકાય તેવો છે કે નહીં આધારે કહી શકશો ઋતુમાં ભીના થયેલા રસ્તા પર જ્યારે તમે ચાલો છો ત્યારે પેન્ટ વાળીને તેની લંબાઈ ઘટાડો છો આ કે આ કેવા પ્રકારનો ફેરફાર કહેવાય તો જવાબમાં લખશો પેન્ટ વાળવું એ તેને ઉલટાવી શકાય તેવા પ્રકારનો ફેરફાર છે ઓગણીસ મુ ફ્રેક્ચર તથા પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવામાં આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસમાં અહી થતો ફેરફાર કેવા પ્રકારનો કહી શકાય તો જવાબમાં લખશું પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવાથી તૂટી ગયેલું હાડકું થોડા દિવસોમાં તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે માટે ફ્રેક્ચર તથા પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવામાં આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસમાં અહી ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો